નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 9 અને વિષય ગુજરાતીના કાવ્ય નંબર 17 મારા સપનામાં આવ્યા હરી. સંપૂર્ણ મિત્રો કાવ્યનું સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં જો તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોત્તરીની વાત કરીએ તો પ્રથમ પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. હરિમિલનને તમારા શબ્દની અંદર વર્ણવો. તો ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બહાવરી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝૂલાવી અને વહાલ કરી, એટલે કે ગોપીને પ્રેમ રસની અંદર તરબોળ કરી લીધી. હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે. ગોપીના મનમાં સુબા દ્વારકાના મિત્રો શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વીરાના આંસુ લૂછે છે. હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે અને એ મંગળમય અવસર સુકન રૂપે ગોપીએ મિત્રો કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે. પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આંધણની અંદર પોતાનો સંસાર ઓળી દે છે. પ્રશ્ન નંબર 2 મિત્રો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો. ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા અને શ્રી કૃષ્ણે ગોપીને પ્રેમથી બોલાવી, ઝૂલાવી અને વહાલ કરી. પછી મિત્રો ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા. ભગવાને મિત્રો ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? તો ગોપીના મનમાં સુબા એવા દ્વારકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણે ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા. એક વાક્યની અંદર જવાબ લખો. મારા સ્વપ્નમાં આવ્યા હરિ કાવ્યના કવિનું નામ લખો. તો મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના કવિ રમેશ પારેખ છે. મારા સપનામાં આવ્યા હરિ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો મારા સપનામાં આવ્યા હરિ એ ઉર્મી ગીત છે. મારા મનની દ્વારિકાના સુબા એટલે કોણ? તો મારા મનની દ્વારિકાના સુબા એટલે મિત્રો દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણ. નંબર 4, મારા મનની દ્વારિકાના સુબા પંક્તિની અંદર કાવ્ય નાયિકા ગોપીનો કયો ભાવ વ્યક્ત થાય છે? તો મારા મનની દ્વારિકાના સુબા પંક્તિની અંદર કાવ્ય નાયિકાના ગોપીનો સમર્પણ ભાવ વ્યક્ત થાય છે. નંબર 5, ગોપીએ આંધણમાં શું ઓરી દીધું? તો ગોપીએ આંધણની અંદર સંસાર એટલે કે જીવન ઓરી દીધું. કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની છે? તો કાવ્ય નાયિકા શ્રી કૃષ્ણને પામવા માટે બહાવરી બની છે. પ્રશ્ન નંબર મિત્રો 4, કાવ્ય પૂર્તિ કરો. મારા સપનામાં થઈને લૂછ્યા જરી. મારા સપનામાં આવ્યા હરિ મને બોલાવી, ઝૂલાવી, વહાલ કરી. સામે મરકત સરકત ઉભા, મારા જાનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી. હવે વાત કરીશું મિત્રો વ્યાકરણ. તો નીચે આપેલા શબ્દોની ધ્વનિ છૂટા પાડો. તો દ્વારિકા, સંસાર અને બહાવરી મિત્રો આ પ્રકારે તમારે છૂટા પાડવાના રહેશે. નીચેના વાક્યની અંદર રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો મારા આંસુને લૂછ્યા જરી, તો આંસુ એ શું છે? દ્રવ્યવાચક છે. એમાં ઓરી દીધો મેં સંસાર, તો સંસાર એ જ જાતિવાચક છે. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખો. મારા સપનામાં આવ્યા હરી, તો મારા એ સાર્વનામક છે. મારા મનની દ્વારિકાના શુભા, તો દ્વારિકાના શુભા એટલે સંબંધવાચક છે. નીચેના શબ્દોના મિત્રો સાચા સમાનાર્થી શબ્દ લખો. તો શુભો એટલે હાકેમ અને સંસાર એટલે સૃષ્ટિ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો પ્રાંતનો વડો હાકેમ એટલે શુભો. ઘઉંના ફાડાને મિત્રો પાણીમાં બાફીને બનાવવામાં આવતું એક મિષ્ટાન, તો તેને કહેવાશે કંસાર. નીચે આપેલા તળપદા શબ્દોને મિત્રો શિષ્ટ રૂપ આપો. સપનો તો સ્વપ્ન, દ્વારિકા તો દ્વારિકા. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. તો હરિ એટલે ફુલિંગ, સપનો એટલે નપુસંકલિંગ, શુભો એટલે ફુલિંગ, કંસાર મિત્રો ફુલિંગ, સંસાર પણ ફુલિંગ અને આંસુ નપુસંકલિંગ આવશે. નીચેના વાક્યના વિદ્યાર્થી મિત્રો અલંકાર ઓળખાવો. મને બોલાવી, ઝૂલાવી, વહાલ કરી, તો આવશે પ્રાસ સાંકળી. આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર, તો આવશે અંત્યાનુપ્રાસ. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રકરણ નંબર 18 જો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો.